વર્ષનો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન। આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિવિધ ક્ષેત્રની પ્રતિભાવંત મહિલાઓ સાથે યોજાયેલ મુલાકાતના કેટલાક રસપ્રદ અંશો જેમાં આજે આપ નિહાળી શકશો ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સ્નેહલ રવિ સાહેબ। આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અવસરે ભાવનગર શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર સ્નેહલ રવિ સાહેબ સાથે ખાસ મુલાકાત। મેડમ, ડોક્ટર અને તેમાંય ખાસ કરીને ગાયનેકોલોજિસ્ટ બનવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રથમ તો હું મારા બધા દર્શક મિત્રોને નમસ્કાર કહેવા માંગુ છું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું। મને ડૉક્ટર બનવાનો વિચાર મારા પપ્પા પાસેથી આવ્યો। મારા પપ્પા પીડિયાટ્રિશિયન છે, નાનપણથી તેમનું કામ જોઈને તેમની પ્રવૃત્તિ જોઈને મને હંમેશા એમ હતું કે મારે આગળ જતાં ભવિષ્યમાં ડૉક્ટર બનવું છે। કારણ કે આ પ્રોફેશન એક એવું પ્રોફેશન છે કે જેમાં તમે કામ કરીને પૈસા તો ચોક્કસ કમાઈ શકો છો, પણ સાથે સાથે સમાજ સેવા પણ થઈ જાય છે। કારણ કે ઘણા બધા પેશન્ટ્સ આપણે ફ્રીમાં પણ જોતા જ હોઈએ છીએ, પ્લસ ઘણા બધા દર્દીઓને આપણે કન્સેશન રેટમાં જોઈને પણ મદદરૂપ ચોક્કસ રીતે થઈ શકીએ છીએ। અને કોઈની બી પીડામાં અથવા તો મુશ્કેલીના સમયમાં જ્યારે તમે ભાગીદાર બનો છો તો એ કાર્યનો આનંદ જ કંઈક ઓર હોય છે। આપ ગાયનેકોલોજિસ્ટ છો ત્યારે પૂછવાનું એ મન થાય કે સમાજમાં કુપોષિત બાળકોની સમસ્યા નિવારવા માતાએ સગર્ભાવસ્થા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બાબતે હું એમ કહેવા માંગીશ કે એકચ્યુઅલી આ ધ્યાન રાખવાનું કામ આપણે છોકરીઓ માટે એટલે કે મતલબ એમની કે ટીન્સમાં ચાલુ થઈ જવું જોઈએ। એડોલેસન્ટ એજ અમે એને કહીએ કે જ્યારે મહિલાઓ છોકરીઓ નાની હોય છે ત્યારથી જ તેમને સારું પોષણ મળવું જોઈએ। કારણ કે ડાયરેક્ટલી પ્રેગ્નન્સીમાં જ આ બધા એફર્ટ્સ લઈએ, એમને સારું પોષણ આપીએ તો પણ એ સારું પરિણામ આપતી નથી। પ્રેગ્નન્સીમાં ચોક્કસપણે આપણે ખૂબ ધ્યાન રાખવાનું જોઈએ, સારો ખોરાક લેવો જોઈએ, ખાસ કરીને દૂધ, ફ્રૂટ, લીલોતરી, શાકભાજી અને એવો સારો ખોરાક લેવો જરૂરી છે। પ્લસ જે કાંઈ સપ્લિમેન્ટ્સ ન્યુટ્રિશનલ અમે લોકો પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ, જેમ કે આયરનની ગોળીઓ છે, કેલ્શિયમ છે અને એ બધી વસ્તુઓ ચોક્કસપણે લેવી જોઈએ। પણ હું એવું માનું છું કે આ તૈયારી એડોલેસન્ટ એજમાંથી થાય તો જ તે વધારે સારું રહે છે। અગાઉના વર્ષો કરતાં આજે મહિલાઓની સ્થિતિમાં કેવો બદલાવ જોવા મળી રહ્યો છે? અગાઉના વર્ષો કરતાં મહિલાઓની પરિસ્થિતિમાં ચોક્કસપણે ઘણો બધો ફેરફાર આપણે જોઈ રહ્યા છીએ। પહેલાંના સમયમાં આપણે જોતા કે એટલી બધી મહિલાઓ કામકાજમાં જોડાયેલી નહોતી। પહેલાં વધારે આપણે જોતા કે હાઉસવાઈફ હોતા હતા અને ઘરકામ એ જ એમનું મેઇન કામ હોતું હતું, પણ આજકાલ આપણે જોઈએ છીએ કે ઓલમોસ્ટ ઘણી બધી મહિલાઓ કોઈ ને કોઈ રીતે પ્રવૃત્તિમાં કામકાજમાં જોડાયેલી હોય છે। એવી એક પણ પ્રવૃત્તિ નહીં હોય કે જે મહિલાઓ કરી ન શકતી હોય। તમે જુઓ, પોલીસમાં ઊંચી પોસ્ટ ઉપર હોય, સાયન્ટિસ્ટ તરીકે હોય, કોલેજમાં પ્રોફેસર્સ હોય, ડૉક્ટર્સમાં તો તમે ખૂબ જ ઘણી બધી મહિલાઓને ઓલરેડી જુઓ જ છો। એટલે કોઈ પણ કામ એવું નથી કે જે સ્ત્રીઓ ન કરી શકે અથવા સારી રીતે ન કરી શકે। જેન્ડર બાયસ આજે પણ સમાજમાં છે તેવું આપ માનો છો? થોડાક અંશે ડેફિનેટલી હજી પણ છે, કારણ કે આપણું સોસાયટીનું સ્ટ્રક્ચર પહેલેથી પેટ્રિયાર્કલ છે, એટલે કે એમાં પુરુષનું પુરુષ પ્રધાન સમાજ જેને આપણે કહીએ, એટલે થોડું મહત્ત્વ તો ડેફિનેટલી રહે છે। પણ મારી પોતાની જ પ્રેક્ટિસમાં હું જોઉં તો જે છેલ્લા હું 18 વર્ષથી પ્રેક્ટિસમાં છું 2002થી, તો મેં ડેફિનેટલી જોયું છે કે હવેના જે મારા પેશન્ટ્સ આવે છે, ફેમિલીઝ મારી પાસે સારવાર લેવા આવે છે, તેઓ થોડો બદલાવ હું ચોક્કસ જોઉં છું। પહેલાં જે એ લોકોને બાબો આવે તો અતિ ઉત્સાહ હોય, આનંદ હોય, અને દીકરી જન્મે તો ઇવન દુઃખી થઈ જતા મેં જોયેલા છે, પણ હવે એટલું બધું હોતું નથી। ઇનફેક્ટ ઘણા ફેમિલીઝ મેં જોયું છે કે ફક્ત એક બેબી હોય, ડોટર હોય, એક જ સંતાન તેમના માટે પૂરતું છે, પછી બાબો હોય કે બેબી, દે આર ઇક્વલી હેપી। એટલે ડેફિનેટલી વી આર સીઈંગ અ ચેન્જ, ઘણો બધો ફેરફાર જોઈએ છે, પણ સંપૂર્ણપણે જેન્ડર બાયસ ગયું નથી, તે હજી થતાં વાર લાગશે અને સરકાર એના માટે ઘણા સારા કામ કરી રહી છે, બેટી બચાવો અભિયાન અને ઘણું બધું ઇન્ફોર્મેશન અને બધાને આપી રહી છે, અને હોપફુલી ભવિષ્યમાં આપણે જોશું કે આપણે કદાચ આ જેન્ડર બાયસ કાઢી શકીએ।
સમાજમાંથી. આપની બ્રાન્ચ મોર ઓર લેસ ઇમરજન્સી વાળી બ્રાન્ચ હોય, પરિવાર અને કામને કઈ રીતે મેનેજ કરો છો? મારા માટે સૌ સારું એ હતું કે અમે લોકો સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, તો મારા સાસુ સસરા અને મારા બા એટલે કે મારા વડસાસુ અમે બધા સાથે રહીએ છીએ, એટલે મારા માથે એટલી બધી કામની જવાબદારી ક્યારેય નહોતી આવી, એટલે હું મારું કામ સંપૂર્ણ રીતે ધ્યાન દઈને કરી શકતી હતી. હું હોસ્પિટલમાં હોઉં તો મારે પેશન્ટનું જ જોવાનું રહે, ઘરની ચિંતા મને ક્યારેય નહોતી, કારણ કે મારા બાળકની સંભાળ માટે મને ખબર હતી કે મારા ઘરે મારા ફેમિલી મેમ્બર્સ છે કે જે એનું પૂરું ધ્યાન રાખશે. પણ ઘણા બધા લોકોને આ સૌભાગ્ય પ્રાપ્ત નથી હોતું, અને જે લોકો ન્યુક્લિયર ફેમિલીઝમાં રહેતા હોય છે અને કામકાજી મહિલા હોય તો તેઓએ હાઉસ હેલ્પ અને આયા બહેનોનો પણ સહારો લેવો પડતો હોય છે. બહેનો માટે હંમેશા બંને બાજુ જગલ કરવાનું તો રહેવાનું છે, એ લોકોને હંમેશા બે જવાબદારી રહેવાની છે, કામ કરો તો પણ ઘરની થોડા ઘણા અંશે તો જવાબદારી હોય જ છે. સંપૂર્ણપણે તમે બધું જવાબદારી મુક્ત થઈ જાઓ અને ફક્ત કામ કરો તેવું તો ક્યારેય બનવાનું નથી, પણ બંને વચ્ચે બેલેન્સ કરતાં શીખી જઈએ તો મને એમ છે કે કોઈ વાંધો આવતો નથી કોઈ પણ તમે પ્રવૃત્તિ કરતા હો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હું ભાવનગરના દરેક મહિલાઓને એક જ મેસેજ આપવા માંગીશ કે તમારે હંમેશા તમારા સપનાઓને ફોલો કરવા જોઈએ, અને કોઈ પણ તમે જે ઈચ્છા કરી હોય તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચોક્કસપણે મહેનત કરવી જોઈએ.